અનધિકૃત રીતે શિવા ફાર્મા કંપની જેરી દેશમુખ ગળતર રાખોડી અને અન્ય પ્રકારનો કચરો આજુબાજુની સીમમાં ઠાલવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા બાબતની સ્થાનિક રહીશો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। પાદરા તાલુકાના તાજપુરા લુણા વગેરે આજુબાજુના 7 જેટલા ગામોમાં છેલ્લા 23 વર્ષથી ખેતી કરતા ખેડૂતોને શિવા ફાર્મા કંપનીનું ઝેરી પાણી પીવું પડે છે, જેને લઈને વારંવાર પોલ્યુશન બોર્ડ અને મામલતદારને રજૂઆત કરતા છતાં પણ કોઈ કાયદેસરની કાર્યવાહી આજ દિન સુધી કરવામાં આવી નથી અને તેના કારણે ગામના ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। આજે એ મુદ્દો લઈને આવ્યા છે કે છેલ્લા 17 વર્ષથી કંપની કચરો ફેંકા છે બહાર અને કેમિકલ છોડા છે બહાર, ગેસ છોડા છે, એસએલ ને SO2 આ વેપાર છોડા છે, એના લીધે અમારો ખેતીનો પાક નુકસાન થઈ રહ્યો છે। એટલે આજે અમે 3-4 ખેડૂતો 8-10 માણસ અમે આવ્યું છે આજે, કારણ કે અમારા કારણે એટલા રૂપિયા નહીં કે અમે આખું ગામ ભરીને આવીએ અહીંયા, એટલા માટે આવ્યા છે આજે। અને કંપનીએ લુણા ગામમાં તો લાલ પાણી કાઢી જ નાખ્યું છે, અપાર નંદીસીથી અહીંયા આવ્યા છે, અહીંયાથી કરકડી પહોંચ્યા કે અને કરકડીથી જશે એ દહેજ જતા રહ્યા છે હવે। એટલે આ 20 વર્ષમાં આ લોકોએ પાણી ખલાસ કરી નાખ્યું છે અમારું, અને કંપની ખુલ્લેઆમ ગેસ છોડા છે, એના વિડીયો છે, બધું જ છે અમારી કને। કોઈ તંત્ર એક્શન લેવા તૈયાર નથી, ખાલી સેમ્પલ લઈને જતા રહ્યા છે GBCP। કંપની છેલ્લા 22-23 વર્ષથી લુણાના જાસપુર અને તાજપુરની સીમમાં કંપની છે અને શિવા ફાર્મા કેમિકલ તરીકે ઓળખાય છે, અને આના માલિકો જે છે તે માલિક મેનેજરોને હોપી દીધું છે, એટલે અત્યારે એ મેનેજરો મન ફાય તેમ એક્સપોર્ટ મટીરિયલ કાઢવા માટે ખુલ્લા વેન્ટે ડિસ્લેશન કરા છે, અને ઇન્ટરનેશનલ બજારમાં એમનું માર્કેટ રાખવા માટે પબ્લિકને ગામના લોકોને મારી રહી છે અત્યારે। આ નિરાકરણ નહીં આવે થોડા સમયમાં તો આજે પણ અમારા જાસપુરનું કે આજુબાજુ ગામમાં બધે જ લાલ પાણી નીકળવા છે, જે રીતે નંદીસીનો માહોલ થયો છે એ રીતે જાસપુરનો પાદરાનો માહોલ કરી નાખશે। પંદરથી 2000 TDSનું ગામના લોકો પાણી પી રહ્યા છે અત્યારે, એમના પ્લાન્ટનું પાણી બંધ હોય તો બરોડાથી મિનરલ વોટર મંગાવે છે, અત્યારે ખુલ્લેઆમ પાણી લાલ તો આવી ગયું છે લુણા ગામમાં, અત્યારે અમારે સીમમાં આવવાની તૈયારીમાં જ છે પાણી, એટલે અત્યારે જો આ લોકોને રોકે તો સારું રહે, કારણ ભાઈ પાછળથી કોઈ કંટ્રોલ નહીં થાય કે ધારાસભ્યને તો જાણ નહીં કરી અમે, પણ મામલતદારશ્રીને રજૂઆત કરી, GBCPને રજૂઆત કરી છે, પણ આજ દિન સુધી કોઈ એક્શન લેવાય નહીં, કંપની કશું કરવા તૈયાર નહીં। ઉપરથી કંપની બાઉન્સરો રાખ્યા છે, અને ગયા વર્ષ અમે જે આવેદનપત્ર આમ આદમી પાર્ટી હેઠળ આપેલું તો મારા ઘરે હુમલો કર્યો કંપનીના માણસો આવીને, કંપનીના મેનેજરો એટલા ખરાબ છે, UP-Bihar આવેલા આ લોકો છે, એમના રોટલા શેકવા માટે। હા છે, અધિક અમરેશ વર્મા, જયકુમાર દેવાકર અને મિતેશ રાણા। અમારી માંગ એ જ છે, ગેસ બંધ કરો, જે ભૂગર્ભજળ ખાડા કરીને જે પાણી ઉતારા છે અંદર એ બંધ કરાવો અમને। વડોદરા જિલ્લા પાદરા તાલુકાના તાજપુરા ગામે અમારો ગામ આવેલું છે અને અમે તાજપુરાના રહીશ છીએ, ભીખાભાઈ દયાભાઈ માળી। હવે તાજપુરાની સીમની અંદર 282 નંબરની બ્લોકવાળી મારી જમીન આવેલી છે, જેની બાજુમાં લુણા ગામની હદમાં શિવા ફાર્મા કંપની આવેલી છે। આ એ કંપનીની બાજુમાં મારું બિલકુલ ખેતર છે, બાજુમાં ઊભા છે એ ભાઈનું પણ મારી બાજુમાં આવેલું છે। કંપનીનો સતત એસિડિક ગેસ ખરાબ છે, શ્વાસ લેવામાં તકલીફ પડે, તાત્કાલિક શરદી થઈ જાય, માથામાં માથું તાત્કાલિક ટક્કર પકડીને માથું દુખે, આવી ગેસ છૂટવાથી અમે સ્થળ છોડીને ભાગી પણ જઈએ છીએ અને અમારો બચાવ કરી લઈએ છીએ, પણ સાહેબ અમારા ખેતરમાં જે સરગવીનો પાક અમે વાવેલ છે એ બળીને ભસમ થઈ જાય, અને જો કદાચ ભવિષ્યમાં જો બચી જાય તો સિંગો એકદમ બિલકુલ કાળી થઈ જાય, જેને માર્કેટમાં પણ લેતા નથી એવી હાલત થઈ જાય છે, અને આવું નુકસાન થવાથી અમારા તો એક જ ખેતર છે, તો અમારે આને શું કરવું અને આને જવાબ કોની પાસે માગીએ? GPCPમાં પાદરા મામલતદાર સાહેબને અમે જાણ કરેલી તો સાહેબે અમને કીધેલું કે આ અમારામાં આવતું નથી, આ ડિપાર્ટમેન્ટ GPCPનો છે, તમે GPCP સાહેબને ત્યાં કે કમ્પ્લેન આપો, અમે GPCPમાં પણ આપેલી છે અને ત્યાં રજૂઆત કરેલી, ત્યારબાદ એમને GPCPમાંથી જવાબ મળેલો, આગળથી કોઈ જવાબ નથી આવ્યો। પછી અમે કંટાળીને આજે કેટલા દિવસ થઈ ગયા જવાબ ના મળતા કલેક્ટર સાહેબને અમે વડોદરા જિલ્લામાં અત્યારે આવેલા છીએ સાહેબ। અમારી માગણી સાહેબ, આ ગેસ છૂટો બંધ થઈ જાય, કાં તો કંપનીને ક્લોઝરની નોટિસ આપો, અમારો પાક બચવો જોઈએ, અમારું ખાવું શું, અમારા જીવાદોરી જ અમારી જમીન છે, અમે ખેડૂત છે સાહેબ। મારું નામ દિનેશભાઈ બાબરભાઈ છે ને મારું ખેતર 289 નંબરની જમીન છે, એમાં મારા સરગવીનો પાક છે, પણ કંઈ નુકસાન બહુ થાય છે, કંઈ પાકતું નથી, અને ભેંસો બી પણ હું લઈને જશું, ભેંસો બી પણ ચરતી નથી ઘાસ સારો,
ને બધું નુકસાન થઈને બરી જાય છે ઝેરી ગેસ છૂટવાને કારણે. પણ કંપની અમે વારે ઘડીએ જાણ આપી છે, પણ કંપની અમારું કંઈ ધ્યાનમાં લેતી નથી ને અમને જેમ જેમ તેમ બોલ્યા છે એટલા માટે અમે અહીં આવ્યા છીએ.